તાલુકાના દાઉદરા ગામમાં જે ડેપ્યુટી સરપંચે કરેલું દબાણ હટાવવા ગામ લોકોની માંગ. કોગંબા તાલુકાના દાઉદરા ગામમાં દબાણને લઈ સર્જાયો વિવાદ. સમગ્ર ગ્રામજનોનું કહેવું છે કે દાઉદરા ગામના માજી ડેપ્યુટી સરપંચ અજીતભાઈનું ઘર ગામના જાપે આવેલું છે. તેઓએ કાયદેસર રસ્તાને અડીને ઘરનું બાંધકામ કરેલું છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાંય કંઈ જ કરવામાં આવ્યું નથી. આજ રોજ સરપંચ શ્રી ભરતભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ કિશોરભાઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ મોરિયા ડુંગરથી લઈને દાઉદરા ગામ સુધીનો નવીન રસ્તો મંજૂર થયેલો છે. તેમાં પણ અજીતભાઈના ખેતરને અડીને રસ્તો પસાર થાય છે. ત્યાં બાજુમાં આવેલું એક વડલાનું વૃક્ષ છે તે રસ્તાની વચ્ચે આવે છે. તે પણ તમને નહીં પાડવા દઉં તેવું કહી તેમજ ગામ લોકોનું કહેવું છે કે યોગ્ય રીતે નિકાલ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા આવશે. કાયદેસરની કાર્યવાહી માંગ કરી હતી. શું તેવું સમગ્ર ગામજનોનું કહેવું છે? રિપોર્ટર નિલેશજી સોલંકી, એસઆઈટી હેડ મધ્યમ ગુજરાત. હવે મારો તો એક જ પ્રશ્ન છે કે જે રિવેન્યુએશન થાય છે નવા રોડનું, તો મતલબ અહીં પાછી થોડી જમીન અહીં પાછી થોડી સરખી સરખી આવે તો થોડો જે ઝાડા આવતો હોય એ પાડવાનો છે. પણ ક્યારે કે જ્યારે અમારો પણ એક તાળ છે તો થોડો અહીં પણ આ લોકો પાડવા દે તો પછી અમારે પાડવા દેવાનો છે. બસ એટલું જ છે. એના સિવાય બીજી શું સમસ્યા છે તમારે? બસ એ બહાર તો બીજું કંઈ સમસ્યા છે નહીં, બાકી રોડનું જ છે, બીજું કંઈ છે. ઓકે, શું નામ છે તમારું? વીરભદ્ર. શું સમસ્યા છે તમારી? બસ અમારા દાઉદરા ગામમાં એ પ્રશ્ન છે. બધા ગામજનોનો પ્રશ્ન એ છે કે ભાઈ આજે જે ગામમાં 3 મહિના પહેલાં જે રોડ બન્યો હતો તો જો સરપંચ બી હાજર હતા, બધા અમારા સરપંચ છે, તો ગામમાં જે આખા ગામમાંથી જે દબાણ હતું એ દબાણ આખા ગામમાંથી જે આગળ જે ઢારિયા ઉતાર્યા હતા એ પણ બી બધા લોકોએ ઢારિયા કાઢી નાખ્યા. હવે ગામના જોપે ગામજનોનું એવું કહેવું છે કે આ 2-4 ઘરો એવા છે કે ભાઈ જ્યાં દબાણ છે, પછી આ સ્કૂલ પર પણ બી ઘણાને અડચણરૂપ થાય છે કે જે સ્કૂલના વિદ્યાર્થીઓને એવું જો બધું ગ્રામજનોનું કહેવું છે. મારું પણ બી એવું કહેવું છે. તો આજે ગ્રામજનો એટલા માટે ભેગા થયા છે કે ભાઈ જે આ પ્રશ્ન જે ઘર માલિક છે કે જે અજીતભાઈ તરીકે એમને ઓળખે છે, તો એમને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ આખા ગામનું દબાણ હટાવ્યું છે તો તમે પ્રેમથી હટાવી લો. પણ એ ભાઈ એમ કહેવું છે એમનું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, દબાણ નહીં હટે, નહીં હટે. સૌથી બીજો એક પ્રશ્ન અમારા ગામ માટે એ છે કે ગામના જાપે એક કૂવા આવેલો છે, જે કૂવાનું પાણી આખા ગામના માણસો પીવે છે અને એની નજીક આ એક શૌચાલય છે. તો ગ્રામજનોની એમ માંગ છે કે ભાઈ આ શૌચાલયનું પાણી જે ખાર પીવાનું છે જે અંદર આવે છે તો જેથી કરીને રોગચાળો ફેલાવાની સંભાવના છે, એ પણ બી અમને રજૂઆત કરી છે તો એ પણ બી માનવા તૈયાર નથી. અને એમનું કહેવું છે કે તમારે ખાવે કરે. એના માટે આજે જે ગ્રામના ગ્રામજનો ભેગા થયા હતા તો બસ આ પ્રશ્ન છે ગામનો. અને બીજો એક આ એક અમારા મોરિયા ડુંગરથી એક રસ્તો આવે છે, ત્યાં એમનું એક ખેતર આવેલું છે, ત્યાં થઈને રસ્તો પસાર થાય છે તો એક વડલો આવેલો છે, તો એ વડલાનું ઝાડ ત્યાં રસ્તામાં અડચણરૂપ છે. તે પણ બી ગ્રામજનોની માંગ છે કે ભાઈ તમે આ પેમ્પિયા રસ્તામાં આ જે ઝાડ છે અડચણરૂપ છે તો તેને હટાવી લો. તો પણ બી એમનું કહેવું છે રસ્તો એ રસ્તામાં ઝાડ આવે છે, મારે મારા ટ્રેક્ટરો મૂકવાના છે, મારે ભેંસો ગાયો બાંધવાની છે, તો મારે એ જ આધાર છે. પણ અમારા ગ્રામજનોની માંગ એ કે ભાઈ નડે છે તો તમે પેમથી હટાવી લો, તમે બીજું પણ બી કોઈ રીતે એનો કરજો એમ. પણ છતાં પણ બી એ ના પાડે છે. તમારે જે ફરિયાદ કરી છે કરો. બસ એના માટે આ ગ્રામજનો ભેગા થયા હતા. બસ આપણું કંઈ શું નામ છે તમારું? મારું નામ કિશોરસિંહ ચૌહાણ. રસ્તો આવડે મેન આવે છે એ રસ્તા પર વડ છે, વડ નડે છે તો મેં કીધું અજીતભાઈ વડ કાઢ નાખો, પણ એ માનવા તૈયાર નથી. બસ બીજું મારે કંઈ કહેવું નથી. આપ ગામ લોકોની રજૂઆત હતી એટલે હું સરપંચ તરીકે આવી અને હું બહુ કીધું પણ તોય સમજવા તૈયાર નથી. શું નામ છે તમારું? અજીતભાઈ. જે સમસ્યા છે આજે તમારી ઉપર જે આક્ષેપો લાગે છે બાબત પર તમે શું કહેવા માંગશો? હા સર, એ બાબત પર મેં એવું કીધું હતું કે મારા આંગણાની અંદર આ મારું ગામ કણવી પાલના એમાં બોલે છે અને મારા આંગણામાં પ્રધાનમંત્રી રોડ બનેલો છે, તો આજે મોદીએ જે યોજના કાઢી છે કે ઘેર ઘેર શૌચાલય બનાવો, તો એક પંચાયત દ્વારા શૌચાલય મને બનાવેલું છે. તો મેં કીધું ભાઈ તમને કોઈ નડતું નથી, જો નડે તો તમે તોડી નાખજો. તો
નડે તો તોડી ન જવું, ના તોડે તો રહેવા દો. શૌચાલય 50-55 હજારમાં બનેલું છે. મોદીએ 12,000 રૂપિયા આપ્યા હતા, એમ કહીને શૌચાલય બનાવ્યું તો નતા માનતા, એટલે મેં નામદાર કોર્ટમાંનો સ્ટે બી મોકલ્યો છે. અને મેં કોઈ દિવસ રસ્તાને પાણી માટે કોઈ વિરોધ કર્યો નથી. જે અત્યારે રસ્તો બનેલો છે તો એ બાબતે મેં એવું કીધું કે જે વડલો છે એ તમને નડે એટલો કાપી લો. ઉનાળાના માટે મારે ઢોર ભેંસ ગાય વધો છું અને સાધન મેટવાનું છોડ્યો છે. અત્યારે 8 મહિના કોઈ તકલીફ નથી, ઉનાળા માટેના લીધે રહેવા છે, બીજો કોઈ સ્કોપ નથી. તમને જે નડે તોડી લો એ કીધું છે મેં. અને મેં એવું બી કીધું કે આ રસ્તો બનતો હતો ગામમાં આરસીસી રોડ, તો મેં કહું મારા બાયણામાં તો આરસીસી રોડ બનવાનો નથી, પણ તમને જે બને તે તોડી લેજો. અને મોદી ઘેર ઘેર શૌચાલય બનાવે છે તો આ ગામવાળા 1-2 જણ છે તોડવા માટે આવ્યા હતા. એ તો પછી મેં આખરે ભાઈ નામદાર એના માટે સ્ટે મૂકેલો છે. બસ મારે આટલું કહેવું છે. અજીતભાઈ, ગ્રામજનોનું કહેવું છે કે જે તમારું જે મકાન છે તે કાયદેસર દબાણમાં છે, તો અમે શું કહેવા માંગો? બિલકુલ, આ જે ગામ છે ગામતળમાં નથી, ગણબી પાલ્લી રેવન્યુમાં બોલે છે, વાત સાંભળો.